ગુજરાતમાં ખળબળાટ મચાવનાર ડમીકાંડ મામલે દરરોજે નવા ઘટસ્ફોટ થઈ રહ્યા છે। ભાવનગર પોલીસની સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમે કૌભાંડમાં ગેરકાયદેસર નાણાકીય વ્યવહારો કર્યાના આક્ષેપોને લઈને યુવરાજસિંહે પોતાના પક્ષ રજૂ કરવા સમક્ષ પાઠવ્યું હતું, પરંતુ હાજર ન થતાં જ પોલીસે બીજું સમક્ષ પાઠવી 21 તારીખે એટલે કે આજે હાજર રહેવા કહ્યું હતું, જેને લઈને યુવરાજસિંહે પોતાનો પક્ષ રજૂ કરવા હાજર થયા છે। ખળબળાટ મચાવનાર ડમી કાંડ મામલે ભાવનગર પોલીસ સમક્ષ હાજર થતા રહેલા યુવરાજસિંહ મીડિયાને જણાવ્યું હતું કે આજે હું કવરમાં 30 નામ આપવાનો છું, જેમાં પૂર્વ શિક્ષણ મંત્રી અને વર્તમાન મંત્રી પણ છે। મારું સમક્ષ નીકળે તો જીતુ વાઘાણીનું પણ સમક્ષ નીકળવું જોઈએ। જ્યારે ગઈકાલે રાત્રે સોશિયલ મીડિયામાં લાઈવ થવાને તેમણે કહ્યું હતું કે 156 પ્લસ ભ્રષ્ટાચારના હાથીની સામે હું એક સામાન્ય મચ્છર છું, પણ આ મચ્છર ભ્રષ્ટાચારના હાથીને તાંડવ કરાવશે। તો અમે આ માધ્યમથી એ પણ રજૂઆત કરીએ છીએ કે અમે જે તે સમયે ઉર્જા વિભાગની ભરતીમાં અવધેશ પટેલ, અવિનાશ પટેલ નું નામ આપ્યું હતું, તો સરકારે એને શા માટે અટકાયત કરીને પૂછપરછ ન કરી, શા માટે એ લોકોને સમન્સ ન પાઠવ્યા? એની સાથે સાથે જ્યારે એક વિડીયો, જ્યારે ભાજપના કાર્યકર્તા એવા જસુભાઈ ભીલનો વિડીયો વાયરલ થયો અને એક વિદ્યાર્થીએ એનું સ્ટિંગ ઓપરેશન કર્યું, ત્યારે એ જસુ ભીલને શા માટે ભાઈ સમન્સ પાઠવવામાં ન આવ્યું? શા માટે એ ભાજપનો કેસ પહેરીને બેઠા છે એટલે સમન્સ પાઠવવામાં નથી આવતું? જે અવધેશ, જે અવિનાશ, જે હિરેન આ બધા છે, એ બાંધકામ સમિતિના ચેરમેન, ભાજપના યુવા મોરચાના અધ્યક્ષ આ બધા થઈને બેઠા છે એટલે એને સમન્સ પાઠવવામાં નથી આવતું? આ અત્યારે વર્તમાનમાં જે થઈ રહ્યું છે એ રાજકીય કિન્નાખોરી અને ભાવનગરની અંદર રહેલા જે રાજનેતાઓ છે, જે વર્તમાનમાં અત્યારે સત્તા પક્ષમાં પણ બેઠા છે, એવા લોકો અત્યારે રાગ દ્વેષ રાખી અને આ બધી પ્રકરણમાં ખોટી હવા આપી રહ્યા છે। તેની સાથે અમે એ પણ સ્પષ્ટતા કરીએ છીએ કે વર્તમાનમાં જે પરિસ્થિતિઓ છે એ પરિસ્થિતિઓમાં જે પણ રાજનેતાઓ આ લોકો એટલે કે જે કૌભાંડીઓ છે એને બચાવવા માટેના પણ પૂરતા પ્રયાસ કરી રહ્યા છે, ફક્ત આ એક કૌભાંડ નહીં, આની સાથે સાથે મારે એ પણ કહેવાનું કે જો મારું સમન્સ નીકળતું હોય તો અવધેશનું પણ સમન્સ નીકળવું જોઈએ, અવિનાશનું પણ સમન્સ નીકળવું જોઈએ, જસુ ભીલનું પણ સમન્સ નીકળવું જોઈએ, તેની સાથે સાથે અસિત વોરાનું પણ સમન્સ નીકળવું જ જોઈએ। કારણ કે એ સમયના ભરતી બોર્ડના અધ્યક્ષ પણ એ જ હતા અને એના સમયગાળ દરમિયાન ઘણા બધા કૌભાંડો થયા છે, તો સમન્સ એ અસિત વોરાનું પણ નીકળવું જોઈએ અને સમન્સ એ પૂર્વ શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીનું પણ નીકળવું જોઈએ, જે મારું નિવેદન છે। કેમ કે મને અત્યારે નિવેદન રજૂ કરવા માટે બોલાવ્યો છે, તો હું નિવેદનમાં એ પણ સ્પષ્ટતા કરું છું કે અંદર હું જે વાત કરવાનો છું કે ભાઈ તમે અત્યારે જે મારી ઉપર આક્ષેપો લગાડી રહ્યા છો, તો એ જ વ્યક્તિઓ જે રાજકીય હાથો બનીને અત્યારે આ બધું ષડયંત્ર ચલાવી રહ્યા છે, તો તેને પણ બોલાવવામાં આવે। ભાવનગરના આઈસીપી કચેરી બહાર યુવરાજસિંહ પત્રકાર પરિષદ યોજી અનેક મંત્રી, પૂર્વ શિક્ષણ મંત્રીના નામો આપ્યા હતા। તેમણે જણાવ્યું હતું કે કૌભાંડમાં મોટા માથા મને દબાવવાના પ્રયાસ કરે છે, ભૂતકાળમાં પણ પોતાની પાર્ટીમાં આવવાના પ્રલોભન આપ્યા હતા। આ કૌભાંડ 2011 થી નહીં પણ 2004 થી ચાલે છે, કેટલાક તો ગેજેટેડ ઓફિસર બની ગયા છે, એવા એક કે નહીં સમન્સને પાઠવ્યું નથી। અવિનાશ પટેલે અને જસુ ભીલને કેમ સમન્સ આપ્યું? યુવરાજસિંહ, અવધેશ, અવિનાશ, આસિત વોરા, જસુ ભીલ અને જીતુ વાઘાણીના પણ નામો બોલ્યા હતા। હું વધુ 30 જેટલા નામો આપવાનું છું, જેમાં પૂર્વ શિક્ષણ મંત્રી અને વર્તમાન મંત્રી પણ છે। ધોરણ 12ની પરીક્ષામાં ડમી વિદ્યાર્થીઓ બેસનારની જે સંખ્યા હતી એમાં બે નામ એ અમારી પાસે ઉપલબ્ધ હતા, એમાં પહેલું નામ જે હતું કે ભાઈ અરવિંદભાઈ ના દીકરા ઋષિભાઈ બારૈયા, એ ઋષિભારૈયાએ પરીક્ષા આપી હતી, એ પરીક્ષા જે આપી હતી એ દર્શન મહેન્દ્રકુમાર બારૈયાની પરીક્ષા આપી હતી, અને બીજા જે વ્યક્તિ હતા એમાં દર્શનભાઈ ભરતભાઈ બારૈયા, એને પણ કોઈ વિદ્યાર્થીની પરીક્ષા આપી હતી। આ દર્શન બારૈયાએ જ કયા વિદ્યાર્થીની પરીક્ષા આપી હતી એની અમે પુષ્ટિ કરી શક્યા નથી, પરંતુ જે ઋષિ અરવિંદભાઈ બારૈયા પીપરલા ગામ અને એને પીકેના કહેવાથી આ પરીક્ષા આપી હતી। પીકે એટલે કે પ્રકાશ દવે, જે અત્યારે પોલીસ કસ્ટડીમાં છે, એ વ્યક્તિની પરીક્ષા કહી એને કહેવાથી આ ઋષિભાઈએ પરીક્ષા આપી હતી। આ પ્રકરણમાં ભાવનગર પોલીસની સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ ગુરુવારે વધુ 6 આરોપીઓને ઝડપી પાડ્યા હતા। જે આરોપીઓ ઝડપાયા છે એ પૈકી એક આરોપી હાલ શિક્ષક તરીકે અને બે આરોપીઓ હેલ્થ વર્કર તરીકે સરકારી નોકરી કરતા હોવાનું સામે આવ્યું છે। ડમીકાંડમાં ઝડપાયેલા આરોપીઓની કુલ આંક 14 ઉપર પહોંચ્યો છે।